એટલે કે વિભાગ બી આપણો અઢાર માર્કનો રહેશે પ્રશ્ન નંબર પચીસ સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે અને તેની બનાવટ લખો તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે સી એ ઓ કળીચૂનો વપરાય છે જો એનું આપણે સૂત્ર જોઈએ તો સી એ સીઓ થ્રી એસ એટલે કે ચૂનાનો પથ્થર એની સાથે ઉષ્મીય વિઘટન ઇટ્સ ગિવ સી એટલે કે કળીચૂનો ક્વિક લાઈમ પ્લસ સીઓ ટુ બને છે પ્રશ્ન નંબર છવ્વીસ એકવાર રીજીયા એટલે કે રોયલ પાણી એટલે શું છે અને તેમાં કઈ કઈ ધાતુઓ ઓગાળી શકાય છે તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડના કદથી ત્રણ જેમ એક પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એકવાર રીજીયા અથવા તો રોયલ પાણી અથવા તો મિત્રો એને અમલ રાજ કહે છે અંકવારી જ્યા એ પ્રબળ ક્ષારીય ધુમાયુમાન પ્રવાહી છે અને એકવારી જ્યા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિયમ જેવા ઉમદા ધાતુઓ ઓગળી શકે છે ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ ચાર ધાતુ પર અન્ય ધાતુ ના દ્રાવણ સાથે અલગ કરવાની જરૂરિયાત શા માટે હોય છે તો સસ્તાન અને મિત્રો પક્ષીઓના અંદર ઓક્સિજન ઓક્સિજન યુક્ત એટલે કે ઓક્સિજન સાથેનું અને ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું રુધિર એટલે મિત્રો લોહી અલગ કરવાની જરૂરિયાત છે કારણ કે તેથી શરીરને વધુ કાર્યકદક્ષ ઓક્સિજનનો પુરવઠો જે છે તે મળી રહે છે અને મિત્રો તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે નિરંતર ઊર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ યુવના આરંભના સમયે છોકરીઓની અંદર કયા કયા પરિવર્તન જોવા મળે છે તો પેલું આપણે જોઈશું કે જાતીય ગૌણ લક્ષણો જે છે તેની અંદર મિત્રો પરિવર્તન આવે છે

પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે અને તેના કારણે જ તે શક્ય બને છે પ્રશ્ન નંબર ત્રીસ પ્રિઝમની આકૃતિ દોરી તેમાં આપાત કોણ તથા વિચલન કોણ જે છે તે બતાવો તો મિત્રો આ પ્રકારે આકૃતિ દોરવાની છે પીઈ તો આપણે પ્રથમ શોધતું રહેવાનું છે પીઈ ક્યાં છે તો પીઈ અહીં છે એ આપાત કિરણ બનશે ત્યાર પછી ઈ એફ

ત્યાર પછી નિગમન કોણ છે તેની અંદર આવે છે ઈ જે તમે આ જગ્યા ઉપર ઉપર જોઈ જોઈ શકો છો છો અને વિચલન કોણ જે જે છે છે તે બને ડી તમે આ આ જગ્યા મિત્રો રહ્યા તો આપણે પ્રિજમની આકૃતિ દોરીશું પ્રશ્ન નંબર એકત્રીસ કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિત માનના તફાવત વી અને તેને અનુરૂપ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આયના મૂલ્ય નીચે મુજબ આપ્યા છે તો મિત્રો કેવી રીતે આપ્યા છે એમ્પિયર આપ્યા છે અને વોલ્ટ આપ્યા છે તેર પોઈન્ટ બે તો વોલ્ટ આપણે અહીં નીચે દર્શાવીશું તેર બે એટલે ચૌદ સુધી દર્શાવી દીધા છે એમ્પિયર ચાર છે તો આપણે અહીં ચાર સુધી દર્શાવવાના છે ત્યાર પછી પહેલું જે છે એ વોલ્ટ એક છ એટલે આટલે આવે છે મિત્રો એક પોઈન્ટ છ ની અંદર જીરો પોઈન્ટ પાંચ આવશે એટલે કે જીરો પોઈન્ટ આપણે લઈ જઈશું તે ત્યાર પછી વોલ્ટ ત્રણ પોઈન્ટ આ રીતે આડા એક પર જઈશું ત્યાર પછી છ પોઈન્ટ સાત એટલે મિત્રો અહીં બનશે તેને આપણે લઈ જવાનો છે બે સુધી તો અહીંથી આપણે આવી રીતે બે સાથે જોડતા જવાનો છે ત્યાર પછી દસ પોઈન્ટ બે

ત્રણ પોઈન્ટ ત્રણસો ને ચૌદ ઓમેગા અલગ અલગ વોલ્ટ અને એમ્પિયરના મિત્રો બાજુમાં આપેલા જે છે એ લખવાના રહેશે પ્રશ્ન નંબર બત્રીસ નો પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથની રેખા આકૃતિ દોરો રેખાકૃતિ મિત્રો એટલે શું તો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે તો તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે બીજો પ્રશ્ન છે બેટરી વિદ્યુત બલ્બ અને એ મીટરને બંધ કળ ધરાવતી નામ નિર્દેશ વાળી આકૃતિ રેખાકૃતિ દોરી અને તે મિત્રો આકૃતિને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવો તો અહીં આપણે બેટરી લીધી છે એમ પ્રથમ તમે જોઈ શકો છો ત્યાર પછી વિદ્યુત પ્રવાહ આ બાજુથી જાય છે બલ્બ દોર્યો છે એ મીટરને આપણે અહીં મૂકી દીધું છે જે ઉપર પ્લશ અને નીચે માઇનસ દર્શાવે છે ત્યાર પછી મિત્રો પ્રવાહ આગળ વધે છે નહીં પ્લગ કળ એટલે કે કે આપેલી છે જે ચાલુ બંધ કરી શકાય છે હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર તેત્રીસ ચિમનભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગના કારણે આગ લાગી તો સાવચેતીના કયા પગલાં ભર્યા હોત તો આ ઘટનાને નિવારી શકાય તો વિદ્યુત પ્રવાહનો વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગવાળા વાપરવા જોઈએ પરિપથની અંદર મિત્રો અલગ પરિપથ હોવો જોઈએ એક પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે બલ્બ ટ્યુબલાઇટ ટીવી પંખા વગેરે સાધનો માટે અને બીજો પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ જે મિત્રો તાપન સાધનો જેવા કે ગીઝર એસી વાતાનો કુલ કરનાર વગેરે માટે વાપરવો જોઈએ ચિમનભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને કારણે આગ લાગી નંબર ત્રણ સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી છે ગીઝર છે વાસના કરનાર એટલે કે એસી વગેરે એક જ સમયે ચાલુ કરવા ન જોઈએ ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સોકેટની અંદર એકસાથે વાપરવાના જોઈએ દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગવાળા અને સારું અવહકતા આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ સારી ગુણવત્તાવાળી પીવીસી પાઇપો પણ વાપરવી જોઈએ પ્રશ્ન નંબર જો મિત્ર ચોત્રીસ ની વાત કરીએ તો ઓજન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે તો ઓજન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક એટલે કે નુકસાન કરતા ટોકી તરંગ લંબાઈ ધરાવતા પાર જાંબલી યુવી વિકિરણોનું શોષણ કરે છે આથી ઓજન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે કારણ કે તેના વિઘટનથી હાનિકારક પાર જાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે મનુષ્યમાં તે ચામડી સર્જે છે ત્યાર પછી મિત્રો વાત કરીશું ઈસવીસન ઓગણીસો માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુએન ઇપીમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે સીએફસી નું ઉત્પાદન इस विशेषण 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે તેના દ્વારા ઓજન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર જે છે તે ઘટાડી શકાશે પ્રશ્ન નંબર મિત્રો પાંત્રીસ નિવસન તંત્રમાં વી ઘટકોની ભૂમિકા શું છે તો વી ઘટકો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વી ઘટકો કહે છે ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ બેક્ટેરિયા અને ફૂગ મૃતદેહ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યનું વિઘટન અપમાર્જન કરે છે પ્રશ્ન નંબર છત્રીસ વાયુના એટલે કે વાત વિનિમય મહત્તમ વિનિમય માટે વાયુ કોષ્ટોની રચના કેવા પ્રકારની હોય છે તો મિત્રો ફેફસામાં શ્વાસ વાહિકાઓના અંતે અંત ભાગ વાયુ કોષ્ટો આવેલા છે તેમાં ફૂગા જેવી રચના ધરાવે છે તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાઓ વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે વિદ્યાર્થી મિત્રો અહીં ગ છે ગજિયા ગજિયા ચુંબકની આકૃતિ દોરી તેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવો તો આપણે ચુંબકીય પ્રથમ જે છે તે ચુંબક દોર્યું છે અને ત્યારબાદ તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે આ પ્રકારે તમારે દોરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું વિભાગ ડી માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો